न्यूज टॉप 9 માં હવે વાત કરીશું રાજકારણ અંગેના ટોપ 9 સમાચાર। यूपी विधानसभा की चूंटणी समय ज मोटो उलटफेर। कैबिनेट प्रधान स्वामी प्रसाद मौर्ये मंत्रीपद पर आप्युं राजीनामुं। यूपी में चूंटणी पहला योगी सरकार ने मोटो फटको। समाजवादी पार्टी में जोड़ाया स्वामी प्रसाद मौर्य। स्वामी प्रसाद मौर्ये तेमनुं राजीनामुं राज्यपाल आनंदीबेन पटेले मोकली आप्युं। यूपीना भाजपना वधु त्रण धारासभ्यना राजीनामा। बांदाथी भाजपना धारासभ्य ब्रिजेश प्रजापतिनुं राजीनामुं, तो शाहजहांपुरना धारासभ्य रोशनलाल और कानपुरना विल्होरा धारासभ्य भगवती सागरे राजीनामुं आप्युं। हजू केटलाक भाजपना धारासभ्य राजीनामा आपी शके। स्वामी प्रसाद मौर्य समाजवादी पार्टी में जोड़ाया। पार्टीना राष्ट्रीय अध्यक्ष अखिलेश यादवे स्वामी प्रसाद मौर्य और तेमनी साथे आवेला अन्य तमाम नेता कार्यकरो समर्थकोनुं पण कर्युं स्वागत। अखिलेश यादवे स्वामी प्रसाद मौर्य साथेनी तस्वीर शेर करी शुभेच्छा आपी। હવે એનસીપી યુપી વિધાનસભાની ચૂંટણી મેદાનમાં ઉતરશે। એનસીપીના ચીફ શરદ પવારે જાહેરાત કરી કે એનસીપી યુપીની ચૂંટણી લડશે। એનસીપી સમાજવાદી પાર્ટી સાથે ચૂંટણીમાં ઉતરશે। શરદ પવાર અખિલેશ યાદવ માટે પ્રચાર પણ કરશે, તો શરદ પવાર દાવો કર્યો કે ભાજપના હજુ 13 ધારાસભ્ય સપામાં જોડાશે। 24 કલાકમાં યુપી ભાજપના 4 ધારાસભ્યોએ રાજીનામા આપી દેતા કેન્દ્રીય ભાજપ સક્રિય થઈ ગઈ છે। ભાજપ હાઈકમાન્ડે યુપીના કેશવ પ્રસાદ મૌર્ય સહિત 3 નેતાઓને નારાજ ભાજપના નેતાઓને મનાવવાની જવાબદારી આપી। યુપી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓને લઈ દિલ્હીમાં બેઠક મળી। યુપી ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને લઈને ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવી। ઉત્તર પ્રદેશ વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીને લઈને ભાજપ ઉમેદવારોની યાદી તૈયાર કરી છે। માનવામાં આવી રહ્યું છે કે 14 અને 15 જાન્યુઆરીએ ભાજપ ઉમેદવારોની પ્રથમ યાદી કરશે જાહેર। 40-45 ધારાસભ્યના ટિકિટ કપાઈ શકે। માયાવતી યુપીની વિધાનસભા ચૂંટણી નહીં લડે। બહુજન સમાજ પાર્ટીએ મોટી જાહેરાત કરી। બીએસપી અધ્યક્ષ માયાવતી નહીં આ વખતે ચૂંટણી મેદાનમાં બાકાત રહેશે। બીએસપી નેતા સતીશ ચંદ્ર મિશ્રા પણ નહીં લડે। રાજ્યસભાના સાંસદ સતીશ ચંદ્ર મિશ્રાએ કરી જાહેરાત। પંજાબમાં ભાજપ મજબૂત થઈ રહ્યું છે। પંજાબના 4 મોટા નેતા ભાજપમાં જોડાયા। 2 વાર ધારાસભ્ય રહી ચૂકેલા અરવિંદ ખન્ના, અકાલી દળના નેતા ગુરદીપસિંહ દોશા સહિત 4 નેતા બીજેપીમાં જોડાયા।